બીપરજોય વાવાઝોડાની સીધી અસર સુરત શહેરમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્ય, સુરતના અથવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હતું ત્યારબાદ તેની જે સીધી અસર છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ સુરત શહેરમાં જે પવન છે તે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો હતો. 40-45 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે જે પવન છે તે પવન ફૂંકાઈ રહ્યો હતો. સાથોસાથ અલગ અલગ જે વિસ્તાર છે તે વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. એક એક જે વાતાવરણ છે તે બદલાયું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ આપ જોઈ શકો છો અહીં જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આકાશમાં પણ કાળા દિબાગ જોવા મળી રહ્યા છે. એટલે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને સુરત શહેરના અલગ અલગ વિસ્તાર કતારગામ, વેડોર, ડભોલી, સિંગણપોર સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. બીજી તરફ જોવા જઈએ તો જે રીતે પવનનું જોર વધ્યું છે ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષ ધરાશયી થવાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે, તથા ખાસ કરીને એક જે યુવાન છે તે યુવાન ઉપર પતરું પડ્યું હતું, જેને કારણે આ યુવાનનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. હાલ તો તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો જે રીતે વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે હાલ ઊભો પાક તૈયાર છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઊભા પાકને નુકસાનીની ભીતી સેવવામાં આવી રહી છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.